नमस्ते मित्रों, स्वागत छे तमारू मारी चैनल फूड कुबेर एटले के वानगीओना खजानामा। आजे आपणे शियाळानी मेन स्वीट एटले के अड़दिया बनावीशुं, ए पण चासणी वगरना। आ अड़दिया शियाळो आवे एटले घरे घरे खवाता होय छे, पण घणा लोकोने अड़दिया बनावानो कंटाळो आवतो होय छे, केम के तेनाथी चासणी घणी वखत वधारे के घणी वखत ओछी आवती होय छे, जेथी अड़दिया कड़क के पोचा एम बने छे। जो कड़क बने तो घरना सभ्यो एम कहता होय छे के हथोड़ी मारीने अड़दिया खावा पड़शे, अने जो पोचा बने तो अड़दिया जल्दी बगड़ी जाय छे। तो मित्रों, आजे हूँ तमारी आ चासणीनी प्रॉब्लम नो हल लईने आवी छुं, એટલે કે ચાસણી વગરના અડદિયા અથવા તો કાચી ખાંડના અડદિયા। સૌપ્રથમ આપણે લોટમાં ધાબો આપીશું, ધાબો આપવાથી અડદિયા સરસ કણીદાર બનશે। તેના માટે એક મોટા વાસણમાં અડદિયાનો લોટ લઈશું, પછી તેમાં હુંફાળું દૂધ ઉમેરીશું અને ગરમ ઘી ઉમેરીશું, પછી બધું બરાબર મિક્સ કરી લઈશું। સરસ મિક્સ થઈ જાય એટલે તેને જે કડાઈમાં બનાવવા છે તે કડાઈમાં ટ્રાન્સફર કરી લઈશું, પછી જે વાસણમાં આપણે ધાબો આપેલો હતો તે વાસણમાં ઘઉં ચાળવાનો ચાળણો લઈશું અને તેમાંથી લોટને ચાળી લઈશું, જેથી સરસ લોટ કણીદાર બનશે। તમે જોઈ શકો છો સરસ લોટ કણીદાર થઈ ગયો છે। આમ ધાબો દેવાઈ જાય એટલે પેલી કડાઈમાં ઘી લઈશું, શરૂઆતમાં આપણે 350 ગ્રામ ઘી લઈશું। ઘી ગરમ થાય એટલે તેમાં ધાબો દીધેલ લોટ ઉમેરીશું અને સરસ મિક્સ કરી લઈશું। સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં 25 ગ્રામ જેટલું ઘી પાછું ઉમેરીશું, એટલે આમ આપણે ટોટલ 500 લોટની સામે 375 ગ્રામ ઘી લઈશું। ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખીને આપણે અડદિયાનો લોટ શેકીશું। તમે ફીલ કરી શકશો કે લોટ હવે હળવો થવાનો સ્ટાર્ટ થઈ ગયો છે, અને આપણે લોટને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે। થોડીક વાર પછી તમે જોઈ શકો છો તેમ તમને પણ ખૂબ જ હલાવવામાં હળવાશ ફીલ થશે। આવું ફીલ થાય એટલે બે લાઇટ કરી દેવી અથવા તો વધારે પ્રકાશ આવે એમ બારી બારણા ખુલી લેવા, જેથી લોટ કેટલો શેકાણો છે તે આપણને ખબર પડે। તમે જોઈ શકો છો સરસ પિંકીઝ રેડ કલરની લોટની કણી થઈ ગઈ છે, એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી લઈશું, પછી તેમાં ખાવાનો દેશી ગુંદર ઉમેરીશું। મેં તેને પહેલા સરસ તાપમાં તપાવી લીધેલો છે, ગુંદરને સહેજ મિક્સ કરી લેવો અને ગુંદર તેની મેળે ફૂલે તેની રાહ જોવી। તમે જોઈ શકો છો ગુંદર સરસ ફૂલવા લાગ્યો છે, હજી બધો ગુંદર બરાબર ફૂલી જાય ત્યાં સુધી રાહ જોવાની છે। બધો ગુંદર સરસ ફૂલી ગયો છે, હવે તેને આપણે મિક્સ કરી લઈશું અને ગેસ બંધ કરી લેવાનો છે। આપણી કડાઈ ગરમ હોવાથી તેમાં ને તેમાં લોટ સરસ બ્રાઉન થઈ જશે। પછી તેમાં બદામની કતરણ, કિસમિસ, એક ચમચી એલચી, જાયફળ અને જાવંત્રી પાવડર ઉમેરીશું। તમે બીજા ડ્રાય ફ્રૂટ્સ અને જે રેડીમેડ બજારમાં અડદિયાનો મસાલો આવે છે તે પણ ઉમેરી શકો છો। બધું બરાબર મિક્સ કરી લઈશું અને અડધી કલાક જેટલું આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે અડદિયાના મિક્સચરને ઠંડુ થવા દઈશું। આમ થોડીક વાર ઠંડુ થઈ જાય એટલે તેમાં દળેલી ખાંડ ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું।
તમે જોઈ શકો છો ખાંડ ઉમેર્યા પછી મિક્સચરનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે આપણે તેને ગ્રીસ કરેલ મોલ્ડ કે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું। પછી તેની ઉપર કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ વડે ગાર્નિશ કરીશું। જો તમારે અડદિયા આવી રીતે વાળવા હોય તો ઠંડુ થાય એટલે તમે આવી રીતે અડદિયા વાળી પણ શકો છો। આવી રીતે વાળેલા અડદિયા ઉપર બદામની કતરણથી ગાર્નિશ કરી શકો છો। તો તૈયાર છે શિયાળાની ઘરે ઘરે ખવાતી મીઠા એટલે કે અડદિયા, અને એ પણ ચાસણીની માથાકૂટ વગરના અડદિયા।